सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। Stop.
પ્રેમની વાતને અનુભવન કરતા એક મને સ્વાદ આવે છે કે કાગળની અંદર ગુરુદેવ પોતે પધારે છે અને કાગળની અંદર એ જગ્યા ઉપર આવીને ગુરુદેવ કહે છે કે મારા ભાઈઓ મિત્રો આ સ્થળ પર એવું મહાન મંદિર બનશે એવું મહાન મંદિર બનશે અને વિશ્વમાં પુષ્ટિ પામશે જેની નોંધ તમામ માધ્યમોએ તમામ ટીવી માધ્યમો તમામ દૈનિક પત્રોએ લીધી અને ખરેખર તમને ખબર છે કે કાગળની અંદર ગુરુજીના શબ્દો સાકાર થયા અને એમાં થોડા ભવિષ્યવાણી બાકી હતી તો ખરેખર એવી આનંદની વાત છે. હું જેમ પાછી એક વાત કરું કે રોજ પેલો જે છે થોડુંક અભિપ્રાય દઉં તો એ અભિપ્રાય કાલે લીધું એક વિનમ્ર શિલ્પા પ્રેમ કરીને એક બે ટકા યુવક કહેતા મેં કીધું બેન કે સાહેબ આ કેવું આરોગ્ય કેન્દ્ર છે આયા મન મસ્તિષ્ક બુદ્ધિ તમામે તમામ આ કેટલા નિર્મળ થઈ ગયા અને અમારા અંદર અંદર આનંદની લહેર ક્યું વહેવા લાગી. સાહેબ આપ ચાર દિવસો સરસ ગયા હવે પાંચમો દિવસ તો એનાથી વિશેષ થશે અને આ દર વર્ષે થાય તો શું કરીએ. ત્યારે મેં કીધું બેન આથી એક એક રૂપિયો તમે મૂકો તો આપણે 360 દિવસની અંદર કુલ 72,000 થઈ જશે. ખાલી એક એક રૂપિયો 72,000 થઈ જાય એટલે આપણો કાર્યક્રમ ફરી ત્યાં ઉતાર વર્ષે થઈ જાય. ખાલી રૂપિયા રૂપિયા મૂકીએ તો 72,000 પૈસા વર્ષ પહેલા થઈ જાય બધું. તો બાકીના જે પૈસા આવે એનું આપણે આઈસ્ક્રીમ ખાશું કે બીજા કે કંઈ આનંદ કરશું. ચાલો બહુ સરસ. હલો તો હવે એક બીજી વાત કરું કે શિલ્પાબેનની તો વાત આવી તો ખરેખર ત્યારે મેં એને સાચો જે જવાબ બીજો આપ્યો આ તો મેં આનંદ કર્યો. બહુ રજા તો થવાના છે એ તો તમે સ્વીકારો છો રોજ એક રૂપિયો રાખીએ. પણ મેં કીધું બેન આ ગાયત્રી માનો અર્થ એ છે કે હમણાં બેન સમજાવો છે કે સુખ આપનારી પ્રાણની રક્ષક પ્રાણ રક્ષક દુઃખ નાશક સુખ આપનાર વેદ બુદ્ધિ ની પ્રતિભા અને શક્તિને વિકાસ આપનાર એમાં ગાયત્રી પ્રાણ રક્ષક પોતે છે તો આનંદ તો આવે જ ને. ધન્યવાદ. તો હવે જો 30 સેકન્ડ ન લઉં તો મને એમ થશે કે મેં થોડો અન્યાય કર્યો છે. તો 30 સેકન્ડ હું મારા માટે આપણા માટે તો કોઈની વાત કરવી જ નહીં બીજાઓ માટે જ કરું અને બીજાઓને આનંદ આપનારું તો એ વાત છે. અહીંના જે યજમાનો છે ધોરાજીના જે યજમાનો છે એ પોતે તો આવે છે પણ એના દૂર દૂરના મહેમાનોને બોલાવી એની સેવા કરી અને એને આ બોલાવી અને યજમાનોને આ કથામાં લાવતા કર્યા અને કથામાં લાવ્યા અને પછી તો અનુશાસનમાં આવ્યા પણ આ લોકો પણ એના મહેમાનો પણ તેવા અનુશાસનમાં બેઠા છે. મહેમાનોને બોલાવી અને એની સેવા કરી છે કે જે બી યુગ શક્તિ ગાયત્રી માટે દવાદમ કરતા હોય જેને કોઈ પુસ્તકો લેવા હોય પ્રજ્ઞા પુરાણ લેવું હોય તેઓ પેપર ઉપર પોતાનું એડ્રેસ આપી જાય તેને ઘર બેઠા બધું મળી જશે. ગાયત્રી મંત્ર કેવી શક્તિ છે ક્યાં ક્યાં ઋષિઓએ શું શું કીધું છે આપણે સાંભળીએ. ગાયત્રી જેવો સારે વેદોમાં એક પણ મંત્ર નથી. સંપૂર્ણ
જેવી રીતે ફૂલોનો સાર સાંભળજો ગાયત્રી મહામંત્રનો સાર કહું છું જેવી રીતે ફૂલોનો સાર મધ છે દૂધનો સાર ઘી છે એવી જ રીતે સમસ્ત વેદોનો સાર ગાયત્રી મહામંત્ર છે સિદ્ધ કરેલી ગાયત્રી કામધેનુ સમાન છે જેઓ ગાયત્રી છોડી અને બીજી ઉપાસના કરે છે તેઓ પકવાન છોડી અને ભિક્ષા માંગનાર જેવા મૂર્ખ છે કોણ કે છે મહર્ષિ વ્યાસ કે છે હું કે તમે નથી કહેતા હો કઈ સમજતા નહીં કે અમે કહીએ છીએ એક એક ઋષિઓનું જે મંતવ્ય છે એ બતાવું છું મંદબુદ્ધિ કુમાર